પ્રથમ વાત કરીએ તો આજે જસદણના ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જસદણ વિધાનસભાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે જસદણની પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા વિશાળ મહારેલી યોજી છે. કાર અને બાઇકના કાફલા સાથે નીકળેલી આ રેલી વિછિયાથી જસદણ સુધી જશે, જેમાં આ રેલી અમરાપુર, હિંગોળગઢ, લાલાવદર, લીલાપુર, જસદણ, આટકોટ, પાંચવડા, જીવાપર, જૂના પીપળિયા, પ્રતાપપુરા અને સાણથલીમાં પણ જશે. તો પ્રચારના અંતિમ દિવસે નીકળેલી આ રેલીમાં મંત્રી મોહન કુંડારિયા, ભીખુભાઈ દલસાણિયા, કાંતિ અમૃતિયા, પૂનમ મકવાણા ઉપરાંત અંજલિબેન રૂપાણી સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે જે રીતે હવે આજે પ્રચારનો અંતિમ દિવસ છે અને આજે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, 20મી તારીખે ઇલેક્શન છે અને જસદણનો જે આ જંગ છે તે કાંટાની ટક્કર સમાન છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ એ બંને માટે આ નાકનો સવાલ છે. ભાજપ જીતવા માટે સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે કે કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી. ગૌરવ, જે રીતે આજે પ્રચારનો અંતિમ દિવસ છે અને આજે જે રીતે ભાજપ છેલ્લા દિવસે છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યું છે, રેલી નીકળી છે જસદણ સુધી જવાની છે, શું વધુ માહિતી? મિત્રોનું સીધા દર્શન કરતા માગી છે. તમે જોઈ શકો છો કે કુંવરજીભાઈ બાવળિયા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા છે. જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી અમરાપુરથી આગળ રેલી નીકળી ચૂકી છે અને હજી જે રેલીનો છેડો કહેવાય તે વિછિયા મુકામે છે. એટલે ખૂબ જ લાંબી રેલીનું આયોજન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે અને જ્યાં જ્યાં કોઈ પણ ગામ આવે ત્યાં રેલીનું સ્વાગત કરવામાં આવે છે. કુંવરજીભાઈ બાવળિયાના જે નજીકના લોકો ખરા, જે તેમના સમર્થકો ખરા, તેમના દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે. હાલ તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના સભ્યો જે ખરા તે બાઇક લઈને રેલીમાં જોડાયા છે અને હજુ વધુ સારી રીતે રેલી કવર કઈ રીતે રેલી વધારે કરવી તેનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. મહત્વનું છે કે જે રીતની પરિસ્થિતિ પેટા ચૂંટણી પહેલાં પ્રવર્તી હતી કે જસદણ એ કોંગ્રેસનો ગઢ છે અને તોડવો મુશ્કેલ છે, પરંતુ આ રેલી કદાચ એ સ્પષ્ટ કરી આપે છે કે જે પણ પ્રકારની નારાજગી કુંવરજીભાઈ બાવળિયાની ભારતીય જનતા પાર્ટીની સાથે હતી એ કદાચ નીકળી જતી હોય તેવું દેખાય છે. જે રીતની રેલી છે તે પ્રમાણે જીતુભાઈ વાઘાણી પણ પોતાના નિવેદનમાં કહ્યું કે આ એક મેસિવ રેલી છે, કોંગ્રેસ આ રેલીમાં તણાઈ જશે. ક્યાંક ને ક્યાંક આખી જે વાત છે કોંગ્રેસની કે તેઓ ગઢ સાચવવામાં કેટલા સફળ છે તેના ઉપર સૌની નજર રહી છે. કારણ કે જે રીતની રેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક જસદણના પરિણામોની દિશા નક્કી કરતો હોય તેવું લાગી રહ્યું છે. ન માત્ર કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ મનસુખભાઈ માંડવિયા, ભીખુભાઈ દલસાણિયા, મોહનભાઈ કુંડારિયા, જયેશભાઈ રાદડિયા ઉપરાંત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના લોકો આ રેલીમાં જોડાયા છે. બીજી મહત્વના તે પણ કહી શકાય કે વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી મહિલા મોરચા સાથે સતત જસદણ વિધાનસભા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. એટલે જીત અને હાર કોની થશે તેના માટે ચોક્કસ 23 તારીખ સુધી રાહ જોવી પડશે. પરંતુ આજે જ્યારે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જસદણ વિધાનસભા વિસ્તારમાં શક્તિ પ્રદર્શન થતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મિથુન જી, જી ગૌરવ, જે રીતે ભાજપ તો છેલ્લી ઘડી સુધી અને તમામ રીતે પ્રચાર કરી રહ્યું છે, તમામ જે નેતાઓને ઉતારીને અને પ્રચાર કરવામાં આવી રહ્યા છે, પણ જે જસદણના લોકો છે તેમનો મત શું છે અને તેમનો જે વેવ છે એ કઈ બાજુ છે? કારણ કે જે રીતે આટલા વર્ષોથી કોંગ્રેસ જસદણ પર સતત વિજય થતું આવ્યું છે ત્યારે હવે શું લાગી રહ્યું છે કે લોકોનો મત શું છે? જસદણના લોકોના મતની વાત છે ત્યાં સુધી જસદણના લોકોનો મતનું આકલન કરવું એટલા માટે મુશ્કેલ બની રહ્યું છે કે એક અલગ અલગ પ્રકારના પોકેટમાં જસદણ વહેંચાય તેવું લાગી રહ્યું છે. કારણ કે શહેરી વિસ્તારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી અને ભારતીય જનતા પાર્ટીનો જનાધાર જોવા મળે છે. ગ્રામીણ વિસ્તારમાં આજે પણ ખેડૂતો જે છે કે એક ભારતીય જનતા પાર્ટીની નીતિરીતિથી નારાજ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. એટલે જ્યાં સુધી જસદણની જનતાની વાત છે ત્યાં સુધી જસદણનો મત કોણે જશે તેવું એટલા માટે મુશ્કેલ થઈ પડી છે. પરંતુ બંને પ્રકારની જે કહી શકાય એ પ્રકારનો પ્રચાર થઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ કહેવું છે કે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ સામે તેઓ વિકાસની રાજનીતિ કરી રહ્યા છે. તો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે તેઓ વિકાસના મુદ્દેથી સતત આગળ વધી રહ્યા છે અને જસદણની જનતા ચોક્કસ તેમને આ ચૂંટણીમાં વિજયી બનાવશે. જી જી મિથુન,
જી ગૌરવ, આપનો આભાર. અમે તમારી પાસેથી સમય સમય અપડેટ લેતા રહીશું. તો જે રીતે આજે છેલ્લી ઘડીનો પ્રચાર થઈ રહ્યો છે અને આજે સાંજે 5 વાગ્યા સુધી જ આ પ્રચાર થઈ શકશે, ભાજપ હોય કે કોંગ્રેસ, 5 વાગ્યા સુધીનો આજે પ્રચાર થવાનો છે. કારણ કે 20મી તારીખે હવે જ્યારે ઇલેક્શન છે અને ત્યારે જે કાંટાની ટક્કર થવાની છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે પ્રચારની કમાન ખુદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ સંભાળી. તમે જોઈ શકો છો કે જે રેલી છે તેની આગેવાની જીતુભાઈએ લીધી છે. વાત કરીશું જીતુભાઈ સાથે. જીતુભાઈ, પ્રચારનો છેલ્લો દિવસ જસદણમાં કેવી રણનીતિ? હું માનું છું કે ખૂબ વિનમ્રતાથી સમગ્ર રાજ્યની જનતાને, જસદણની વિધાનસભાની જનતાને પણ હું જણાવવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિનમ્રતાથી પોતાનો પ્રચાર પ્રસાર કરે છે. આપે જે પ્રકારે જોયું, મીડિયાની સામે જોયું, સ્વાભાવિક છે કોંગ્રેસ પ્રમાણે પ્રચાર કરે, પણ રેલીમાં સામે ઊભા હોય, હું પણ નીકળ્યો છું, અમારા કાર્યકર્તાએ નીકળ્યા છે, જે પ્રકારના દેખાવો ઊંસાતુસી રોડ ઉપર આવી જવું, આ એના મૂળ સંસ્કારો છે. આ રાજ્યમાં જ્યારે જ્યારે શાસન આવ્યું છે ત્યારે એમણે હંમેશા દાદાગીરીઓ કરી છે. આપણે જોયું આ પ્રકારે ક્યારે કોઈ પ્રચારાત્મક હોઈ શકે ખરું? આપ જ મને કહો. હું તો વિનંતી કરું છું, તમે પણ રાજ્યની જનતાને બતાવજો. વિનમ્રતાથી કહું છું કે ભારતીય જનતા પાર્ટી. એક દાવો એવો થઈ રહ્યો છે કે એક ધારાસભ્યની ચૂંટણી માટે મંત્રીમંડળ અડધું, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપનું આખું પ્રદેશ માળખું મેદાને, કેમ? એના માટે ન જાય. ભારતીય જનતા પાર્ટી એ કોઈ પણ રાજ્યમાં લડતા હોય તો કાર્યકર્તા જાય છે. ચૂંટણી લોકશાહીમાં ઉત્સવ છે, આ ઉત્સવ બધા જ લોકો મનાવે, આગેવાન હોય તો પણ જાય, અમારી વ્યવસ્થા છે. કોંગ્રેસના લોકો કેમ અહીંયા બેઠા છે? અમારા પ્રભારી કે મુખ્યમંત્રી શ્રી નથી આવ્યા ભાઈ, એ પણ આવે, કાર્યકર્તા છે. અમે કાર્યકર્તા છીએ, એમના આગેવાનો પણ અહીંયા છે, તમામ લોકો અહીંયા છે. સેના માટે અહીંયા છે? માત્ર સત્તામાં છે એટલા માટે વાત કરવી યોગ્ય નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાર્યકર્તાની ભૂમિકામાં હંમેશા કામ કરતો રહ્યો છે અને હું ચોક્કસ એવું માનું છું, વિનમ્રતાથી કહું છું, આ રેલી નહીં, કોંગ્રેસ માટે ખૂબ મોટો મહારેલો છે. ગુજરાતની ધરતી ઉપર કોંગ્રેસનો પગ એ ક્યારેય ટેક્યો નથી. એનો અપ્રચાર, પ્રપંચોનો ભાંડો એ હવે ફૂટવાનો છે. એટલે ઠીકરું કોના ઉપર ફોડવું? હારનું ઠીકરું કોણ માથે લે? તો કે ભાજપે આમ કર્યું, ભાજપે આમ કર્યું, પહેલાં એવી એમનું કહેતા હતા, હવે અન્ય પ્રકારે પ્રચાર કરીને કહે છે કે અમે એટલે હાર્યા, હાર પહેલાંની પાણી પહેલાંની પહાડ. એ મને એમ છે, રાજીવ સાથો બાંધી રહ્યા છે, ઓપોઝિશન લીડર બાંધી રહ્યા છે, કોંગ્રેસના પ્રમુખ બાંધી રહ્યા છે, ખૂબ પ્રચાર કર્યા છતાં પણ એને સમર્થન નથી મળતું, ભાજપને મળે છે. સવાલ એ પણ થાય કે જે રીતે ચૂંટણી છે, જસદણની વિધાનસભાના ઇતિહાસની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને માત્ર એક વખત જીતવાનો મોકો મળ્યો છે એ પેટા ચૂંટણીમાં. અત્યાર સુધી કોંગ્રેસ તો અડીખમ આ ગઢ રહેલો છે. કઈ રીતે ગઢમાં તમે કાંકરા ઘેરો છો, કઈ રીતે ગઢ તમારા નામે કરશો? તમે માત્ર 10,000ની આસપાસ જ લીડ મારી રહી હતી ઓછી, અને હવે ગોરજીભાઈ પણ ભાજપમાં ભળ્યા છે ત્યારે બંને શક્તિનો સરવાળો ભારતીય જનતા પાર્ટી, એમણે કરેલા કામો વિકાસના, નરેન્દ્રભાઈ, અમિતભાઈ ને વિજયભાઈ, નીતિનભાઈનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પરિશ્રમ, મારી થેન્ક યુ. કાર્યકર્તાઓ નારાજગી ખરી કુરજીભાઈ ને લઈને? આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આ કોંગ્રેસના અપ્રચારનો ભાંડો હવે ફૂટે છે, એના સંસ્કારો એને બતાવ્યા છે. જે પ્રકારે રેલી સામે મળે તો સ્વાભાવિક છે, બધાને પ્રચાર કરવાનો લોકશાહીમાં અધિકાર છે. કોંગ્રેસના મૂળ સંસ્કારો દાદાગીરી ને લુખાગીરી ને અહીંયા મને દેખાણા છે. છેલ્લો સવાલ, કેટલા મતે ભાજપનો વિજય થશે? કોંગ્રેસ માટે મોટો રેલો હશે, વિજય સુનિશ્ચિત છે. કોંગ્રેસને કહું છું, તમારી પાસે દાવો કરે કે અમે જીતવાના છીએ, પછી તમે જ્યારે પરિણામ આવે ત્યારે કહેજો કે જીતુભાઈને ભારતીય જનતા પાર્ટી કહેતી હતી, ભાજપના ઉમેદવાર ગોરજીભાઈ એ જીતવાના છે, નવી જસદણ, નવું જસદણ, એમના વિકાસના કાર્યો અમે કરવાના છે. આભાર. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી. જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે કાર્યકર્તાઓની ભીડ આ રેલીમાં જોવા મળે છે તે સ્પષ્ટ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક જે ભોજભાઈના નારાજગીની વાત છે તે અહીંયા ક્યાંય દેખાતી નથી. આ રેલી બતાવે છે કે મોટી લીડથી ભારતીય જનતા પાર્ટીનો જસદણમાં વિજય થશે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, જસદણ.